જામનગરના સાંસદે કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી. જામનગરના સંસદે કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી. જામનગરના સંસદ પૂનમબેન માડમે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે SLR, DILR, NHAI પ્રોજેક્ટ ડાયરેક્ટર, સિવિલ એરપોર્ટ જામનગરના ડાયરેક્ટર, લીડ બેંકના અધિકારીઓ સાથે બેઠક યોજી. જામનગર જિલ્લાની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જામનગર ધ્રોલ મારિયા નેશનલ હાઇવેમાં ધ્રોલ બાયપાસ માટે જમીન સંપાદન માટે બહાર પડાયેલ જાહેરનામા અન્વયે ખેડૂતોને સંપાદન થતી જમીનના પ્રશ્ન બાબતે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી, મહેસૂલ અધિકારી, ધ્રોલના ખેડૂત આગેવાન તથા અસરગ્રસ્ત ખેડૂતો સાથે પરામર્શ બેઠક યોજી હતી. બેંકો દ્વારા અમલવારી કરવામાં આવતી કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે યોજનાવાઇઝ લક્ષ્યાંક સિદ્ધિ પ્રગતિ અંગેની જિલ્લાની બેંકોના પ્રતિનિધિ સાથે સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ લેવલની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ મહેસૂલી અધિકારીઓ સાથે મહેસૂલ વિભાગના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક કરી બાકી રહેલા કામો ત્વરિત થાય તેમજ લોકોના સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે તે દિશામાં કામગીરી કરવા સૂચનો કર્યા હતા. આ બેઠકમાં કલેક્ટર બી એ શાહ, અધિક નિવાસી કલેક્ટર BN ખેર, DRDA નિયામક ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના પદાધિકારીઓ અધિકારીઓ હાજર રહ્યા હતા. હર્ષલ કંદડિયા, JDSTV, જામનગર.